मुद्दा नंबर 6 છે સંયુક્ત શેર ધરાવનાર સંયુક્ત શેર ધરાવનાર એટલે કે આમાં જે સંયુક્ત એટલે કે દાખલા તરીકે કુટુંબના જે એક વ્યક્તિઓ છે બધા જ વ્યક્તિઓના નામે શેર ખરીદવામાં આવે છે અને પછી સભ્યપદ પ્રાપ્ત કરે છે તો આની અંદર આપણે જોઈશું સભ્યપદ કોણ મેળવી શકે છે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે संयुक्त जवाबदारी उद्भवे व्यक्तिगत एटले व्यक्ति शेर खरीदेला એટલા વ્યક્તિઓએ નફો પણ ભોગવવો પડે છે અને નુકસાન પણ ભોગવવું પડે છે એટલા જેટલા સભ્યો છે એટલા બધા સભ્યોની જવાબદારી પણ ઉદ્ભવે છે અને કઈ હકો આપવામાં આવે તો પણ બધા સભ્યોને આપવામાં આવે છે અગાઉ આપણે જોઈશું વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે હવે સંયુક્ત શેરધારક કરનારની અંદર આપણે જે ત્રણ વ્યક્તિઓએ શેર ખરીદેલા હોય તો ત્રણે ત્રણ વ્યક્તિઓને નોટિસ છે આપવામાં આવતી નથી કે ત્રણે ત્રણ વ્યક્તિને પત્ર લખવામાં આવતો નથી પરંતુ ત્રણમાંથી જે વ્યક્તિ છે મુખ્ય એ વ્યક્તિના નામે જ પત્ર વ્યવહાર થાય છે દાખલા તરીકે નોટિસ છે ડિવિડન્ડ વોરંટ છે હવે નોટિસ એટલે કે જે દાખલા તરીકે હપ્તા ભરવાના બાકી હોય કંપનીની અંદર મીટિંગ હોય સભા હોય ત્યારે જાણ કરવામાં આવે છે હવે ડિવિડન્ડ વોરંટ એટલે કે દાખલા તરીકે જે ડિવિડન્ડની વહેંચણી થાય છે તો એ લખો ડિવિડન્ડ એટલે કે લખો તો તે અંગેની માહિતી આપવા માટે પરિપત્ર પરિપત્ર એટલે કે દાખલા તરીકે કંપનીની અંદર કઈ નવા નીતિ નિયમો દાખલ કરવામાં આવ્યા હોય તો એ માહિતી આપવા માટે ત્યારબાદ દસ્તાવેજ દસ્તાવેજ એટલે કે આપણા મુખ્ય દસ્તાવેજો કયા કયા છે આવેદન પત્ર છે નિયમન પત્ર છે એને લગતા કોઈ માહિતી હોય ત્યારે શેર પ્રમાણપત્ર તેના સરનામું મોકલાવે છે હવે શેર પ્રમાણપત્ર દાખલા તરીકે શેર ખરીદે એટલે કે પુરાવા રૂપે એક કંપની જે તે સભ્યોને પ્રમાણપત્ર આપે છે તે પણ કોઈ એક જ વ્યક્તિના નામે આપવામાં આવે છે બધા જ વ્યક્તિઓને આપવામાં આવતું નથી ખ્યાલ આવી ગયો તો આની અંદર આપણે જોઈએ તો આ જે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિની અંદર ભલે બે કે તેથી વધારે વ્યક્તિઓએ શેર ખરીદ્યા હોય પરંતુ એ વ્યક્તિના સભ્ય પત્રકમાં નામ દરેકના લખવામાં આવે છે દરેકને સભ્યપદ આપવામાં આવે છે પરંતુ વહીવટી સરળતા એટલે કે બધા જ વ્યક્તિઓને પત્ર વ્યવહાર લખવામાં આવતો નથી પરંતુ એમાંથી કોઈ પણ એક વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરવામાં જેનું નામ પ્રથમ હોય એ પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરવામાં આવે છે કે આજે માહિતી આપી છે વગેરે માહિતી માટે એ વ્યક્તિને પત્ર લખે છે એને કહેવાય સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ અને એ વ્યક્તિઓ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ મુદ્દા નંબર 7 કંપની કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે હવે કંપની કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે એટલે એને કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ સ્વતંત્ર એટલે કે પોતે અસ્તિત્વમાં આવે છે પોતે આવેદન પત્ર નોંધે છે નિયમન પત્ર નોંધે છે એના આધારે એને પરવાનગી આપવામાં આવે છે અને ત્યારબાદ કંપની શરૂ કરવામાં આવે છે તો એવી વ્યક્તિ હોવાથી એ પોતે પણ એક સભ્યપદ મેળવી શકે છે અને પોતા કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનો સભ્યપદ મેળવી શકે છે જેમાં નીચેની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે હવે આમાં કહેવાયું છે કે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ છે અને એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે એટલે એ કંપનીને પણ સભ્યપદ મળે છે પરંતુ એ નિયમન પત્ર અનુસાર એ જોગવાઈના આધારે એમ કહેવામાં આવ્યું છે કે એ કંપની બીજી કંપનીમાં પણ જોડાઈ શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે એ કયા કયા સંજોગોમાં છે તેમાં નીચે મુજબ બે મુદ્દાઓ મુખ્ય આપવામાં આવ્યો છે પહેલો મુદ્દો જોઈશું કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે હવે જ્યારે બીજી કંપનીનો જ્યારે સભ્યપદ પ્રાપ્ત કરવું હોય ત્યારે કોને ધ્યાનમાં લઈને મેળવવાનું છે
એ નિયમન પત્રને ધ્યાનમાં લેવાનું છે અને એના આધારે જો નિયમન પત્રની અંદર જોગવાઈ હોય તો જે બીજી કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે એટલે કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જો નિયમન પત્રમાં નિયમ હોય તો જે બીજી કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે બીજો મુદ્દો ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે સમજાઈ ગયા બધા મુદ્દાઓ બીજો મુદ્દો શું કીધું છે શાસક કંપની એ મોટી કંપની છે એના પછી એને ગૌણ કંપની એટલે કે બીજી કંપની ખોલી છે બરાબર દાખલા તરીકે આપણી એક કંપની અમદાવાદ શહેરની અંદર છે એ કઈ કંપની છે શાસક કંપની છે એટલે કે પહેલી કંપની છે હવે એની આવક વધવા લાગે એની માંગો વધવા લાગે એટલે શું કરે છે એ જ કંપનીએ બરોડા જઈને ખોલે છે અથવા તો સુરત શહેરની અંદર ખોલે છે તો એ કઈ કંપની કહેવાય ગૌણ કંપની કહેવાય છે તો એ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પણ પ્રાપ્ત કરી શકે છે જેમાં નીચે મુજબના સંજોગો આપવામાં આવેલા છે એ સંજોગોમાં તો ગૌણ કંપની ક્યારે સભ્યપદ પ્રાપ્ત કરે છે તો આની અંદર જોઈએ શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે સભ્યપદ મેળવે છે એ શાસક કંપની છે એ શાસક કંપનીની અંદર કોઈ પણ સભ્યનો અવસાન થઈ જાય ત્યારે ગૌણ કંપનીના જે સભ્યો છે એ ગૌણ કંપનીના જે વ્યક્તિઓ છે એ શેર ખરીદી શકે છે અને એ શાસક કંપનીના સભ્ય બની શકે છે ત્યારબાદ મુદ્દા નંબર બે ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે સભ્યપદ પ્રાપ્ત થાય છે હવે ગૌણ કંપનીના સભ્ય બને છે પરંતુ ક્યારે તો ગૌણ કંપનીના કોઈ પણ વ્યક્તિ એટલે કહેવાય છે કે ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે એટલે કે પોતે ટ્રસ્ટી તરીકે હોદ્દો નિભાવતો હોય ફરજ નિભાવતો હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે એ ગૌણ કંપની એટલે કે શાસક કંપનીનો સભ્યપદ બની શકે છે બરાબર પહેલા મુદ્દામાં શું કીધું છે કે શાસક કંપનીના કોઈ સભ્યનો અવસાન થાય ત્યારે ગૌણ કંપનીનો કાયદેસરનો પ્રતિનિધિ તે આ શાસક કંપનીનો બની શકે છે પરંતુ જ્યારે ગૌણ કંપની છે એમાં કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય હવે દાખલા તરીકે હું એક ટ્રસ્ટી છું બરાબર અને હું ટ્રસ્ટી તરીકે પોતાની ફરજ નિભાવું છું અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય બરાબર ભલે એ પોતાનો હિત સંબંધ નોંધાવે છે પરંતુ એ કંપનીનો સભ્ય ન હોય કે કોઈ પણ કોઈ કારણ હોય ખાલી એમાં ટ્રસ્ટ તરીકે પોતાની ફરજો નિભાવે છે બરાબર કારણ કે ટ્રસ્ટ એ તમે જાણો છો કે ટ્રસ્ટ હોય એ કંપનીનો સભ્ય કહેવાતો નથી બરાબર તો એ સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભલે એ અત્યારે કંપનીનો સભ્ય છે બરાબર ગૌણ કંપનીનો પરંતુ આવા ટ્રસ્ટમાં મારો કોઈ હિત સંબંધ નથી બરાબર તો ત્યારે એ શાસક કંપનીનો સભ્ય બની શકે છે એટલે ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવે અને એ કંપનીની અંદર ગૌણ કંપની તરીકે પોતે ટ્રસ્ટી તરીકે જોડાયો છે અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધી ન હોય ત્યારે પણ એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે ખ્યાલ આવી ગયો મુદ્દા નંબર બે નહીં ખ્યાલ આવે તો ફરીથી ધ્યાન આપો કારણ કે અમે શું કહેવાયું છે કે ટ્રસ્ટ તરીકે પોતે એક ગૌણ કંપનીમાં પોતે ફરજ નિભાવે છે અને એના ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ નથી બરાબર હિત સંબંધ એટલે કે કોઈ જવાબદારી નથી કે કોઈક એને કે જે વધારાનું કોઈક મુશ્કેલીઓ છે જવાબદારી એટલે એને કહેવાય છે કે દાખલા તરીકે આગલા વર્ષની ખોટ ગઈ હોય એને જે ગોળમટોળ કરેલું હોય કોઈ પણ મુશ્કેલી સર્જાયેલી હોય એ ફરજ દરમિયાન તો એને પાસે કોઈ પણ જવાબદારી ન હોય તો એ પોતે શેર ખરીદી શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ મુદ્દા નંબર ત્રણ આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે હવે કાયદાના અમલ પહેલા એટલે કે જે આપણા ભારતીય કરારના કાયદા છે 2013 ના જે કાયદાઓ છે એ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ હવે ગૌણ કંપની હોય એના સભ્યો બરાબર અને શાસક કંપનીના સભ્યો તો ગૌણ કંપની માં જોડાયા બાદ શાસક કંપનીનો
પ્રથમ સભ્ય પદ મેળવેલું હોવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો શું કહેવાય છે? હું એક સભ્ય છું, બરાબર. કોનો? તો ગણ કંપનીનો. અને શાસક કંપનીમાં અત્યાર સુધી મેં કોઈ સભ્ય પદ મેળવેલું નથી, તો હું એ પાછળની શાસક કંપનીનું સભ્ય પદ મેળવી શકું છું. એટલે કહેવાય છે કે આ કાયદાના અમલ પહેલા કોઈ ગણ કંપની શાસક કંપનીનું સભ્ય પદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે સભ્ય પદ મેળવી શકે છે. ખ્યાલ આવી ગયો? હવે અહીં એમ કહેવામાં આવ્યું છે ટૂંકમાં કે શાસક કંપનીની અંદર કોઈ પણ સભ્ય પદ એમણે મેળવેલું નથી અને જ્યારે જરૂર પડે ત્યારે તે કંપનીના એટલે કે ગૌણ કંપનીના સભ્ય વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત થયો હોય કોઈ પણ કારણસર, અને જ્યારે શેર જ્યારે કોઈ પણ વ્યક્તિનો અવસાન થઈ જાય કે કોઈ નાતા જાહેર થાય કે કોઈ પણ જ્યારે હોય ત્યારે એ કંપનીઓ શેર ખરીદી શકે છે અને એ શાસક કંપનીના સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ આઠમો મુદ્દો, અન્ય સંસ્થાઓ. સહકારી કાયદા, અન્ય સંસ્થાઓ એટલે કે કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ કંપની હોય, સહકારી કાયદા મુજબ. સહકારી એટલે કે જે સહકારી મંડળીઓ હોય એના માટેની વાત છે. નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા મુજબ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. હવે તમે જોયું છે કે જે આપણી સુગર ફેક્ટરીઓ છે એમાં પણ લોકો શેર ખરીદી શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ જે આપણી સહકારી મંડળીઓ છે જેમાં દૂધ માટેની મંડળીઓ છે તો એમાં પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે. જો અનાજ માટેની મંડળીઓ છે તો એમાં પણ શેર ખરીદી શકે છે અને શેર પ્રાપ્ત કરી શકે છે. હવે સહકારી મંડળી એટલે કે સરકાર દ્વારા એનો નફો અને નુકસાન ભોગવાય છે, છતાં પણ એના શેર હોય છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો વ્યક્તિઓ આઠ જેટલા મુદ્દો છે. તો અહીં સભ્યપદ કોણ મેળવી શકે છે આપણને ખ્યાલ આવી ગયો છે. કયા કયા વ્યક્તિઓ સભ્યપદ મેળવે છે અને પોતે કઈ રીતે ફરજ બજાવે છે એ આપણે શીખી ગયા છે, બરાબર. તો મિત્રો, આ પ્રમાણે તમારે વાંચન કરતા રહેવું આગળ અને કયા કયા સભ્યો સભ્યપદ મેળવે છે એ બાબત ખાસ ધ્યાન રાખવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને આ મુદ્દો પણ તમને સમજ પડી ગઈ હશે.